નમસ્કાર દોસ્તો, સંસ્કારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। સંસ્કારી ગુજરાતી ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદની ફેમસ MBA ચાયવાલાના જીવનથી જોડાયેલી વાતો વિશે, કે તેમનું નવું નામ MBA ચાયવાલા કેવી રીતે પડ્યું અને તેમનું સાચું નામ શું છે, તે ક્યાંના રહેવાસી છે, તેમનો જન્મ ક્યારે થયો, બધું જ આ વિડીયોમાં અમે તમારા સાથે શેર કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો સંસ્કારી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મિત્રો, MBA ચાયવાલા અમદાવાદમાં એક પ્રખ્યાત નામ છે। MBA ચાયવાલા એ ચા વેચવાનો ધંધો કરે છે અને અહીંયા MBA એટલે મિસ્ટર બિલ્લોર અમદાવાદી ચાયવાલા, તેની શરૂઆત પ્રફુલ્લ બિલ્લોરે કરી હતી, જે તેમનું સાચું નામ છે। જ્યારે તે BCOMનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે ચા વેચીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો। શરૂઆતમાં તેમણે આ બિઝનેસમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પ્રફુલ્લે તેનો સામનો કર્યો અને તેણે આ બિઝનેસમાં અનેક અલગ અલગ કાર્યો કર્યા અને બિઝનેસમેનને સફળ બનાવ્યો। પ્રફુલ્લ બિલ્લોરે BCOM કરતાં કરતાં જ્યારે ચા વેચીને પોતાનો ધંધો શરૂ કર્યો ત્યારે તેમણે પહેલા દિવસે 150 રૂપિયાની કમાણી કરી હતી। અને પ્રફુલ્લ બિલ્લોર મૂળ રહેવાસી મધ્યપ્રદેશના છે અને તેમણે અમદાવાદમાં આવીને બિઝનેસ શરૂ કર્યો છે। મધ્યમ વર્ગીય પરિવારમાંથી સફળ બિઝનેસમેન બનવા માટે તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને 2021માં તેમનું રિઝલ્ટ મળ્યું છે। તેમની કંપનીનું ટર્નઓવર એ વખતે 5 કરોડ સુધી પહોંચી ગયું। MBA ચાયવાલાનો જન્મ 14 જાન્યુઆરી 1996ના રોજ ધાર, ઇન્દોર, મધ્યપ્રદેશ, ભારતમાં થયો હતો। પ્રફુલ્લ બિલ્લોર બિઝનેસ માઇન્ડેડ છે। તેમની કંપનીનું નામ MBA ચાયવાલા છે, જેમાં તે રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝી પણ આપે છે। આ ધંધો ચા વેચીને શરૂ કર્યો હતો, માત્ર 8,000 રૂપિયાથી આ બિઝનેસ શરૂ કર્યો। તેમની સોશિયલ મીડિયાની વેબસાઇટ પર પણ તેમનું સારું ફોલોવિંગ છે। તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 1 મિલિયનથી વધારે ફોલોવર્સ છે અને તેમની યુટ્યુબ ચેનલ પર પણ લગભગ 1 મિલિયનથી વધારે સબસ્ક્રાઈબર છે। ફુલ બિલ્લોરે 2021માં તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી 19 માર્ચના રોજ, અને ચેનલ પર પહેલો વિડીયો અપલોડ કર્યો અને તેમના અનુભવ અને મોટિવેશન શોર્ટ્સ વિડીયો સાથે તેમણે પોતાની તકલીફો શેર કરી। તો દોસ્તો, આ જ સફર હતો MBA ચાયવાલાના જીવન વિશે જોડાયેલો। તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો।